गुड इवनिंग फ्रेंड्स, आपणे आजे मोनेरा सृष्टि विषे अभ्यास करवानो छे, बराबर छे। मोनेरा सृष्टि में जो मुख्य सभ्य छे, मोनेरा सृष्टिना मुख्य सभ्य तरीके बेक्टेरिया आवे छे। ओके, बेक्टेरिया में आपणे बे बेक्टेरिया विषे आजे भणवानो छे, आर्की बेक्टेरिया एंड यू बेक्टेरिया। एना पहेला आपणे मोनेरा सृष्टिना केटलाक जे सामान्य लक्षणो छे ए जोई जोईए। ओके, तो एमां पहेला तो मुख्यत्वे बेक्टेरिया ए तो आपणे जोयुं। हवे एमां निवास स्थान लईए। निवास स्थान एटले के आपणने बेक्टेरिया क्यां क्यां जोवा मळे छे। ओके, तो ए पानी में जोवा मळे छे, गरम पानी ना जे झरा होय छे तेमां जोवा मळे, रण में जोवा मळे छे, बरफ में जोवा मळे, पछी कादो एटले के माटी कादो जेवी कीचड़ जेवी जग्या होय छे त्यां जोवा मळे छे। ऊंडा महासागरों में पण ते जोवा मळे छे। आ उपरांत ते एवा निवास स्थानों में पण जोवा मळे छे के जे मतलब जे विपरीत निवास स्थान होय। विपरीत निवास स्थानों मतलब कि एवा निवास स्थानों एवी जग्या एवुं स्थळ कि ज्यां सजीवो खूबज ओछा प्रमाण में जीवन रही सके, बराबर, खूबज ओछा जीवन सजीवों आपने त्यां जोवा मळे एवा विपरीत निवास स्थानों में पण आपने बेक्टेरिया जोवा मळे छे। अने केटला जे परोपजीवी बेक्टेरिया होय छे, परोपजीवी एटले के जे पोताना जीवन माटे पोषण माटे बीजा पर आधार बीजा सजीव पर आधार राखे छे, तो एवा सजीवो बीजा सजीव पर अथवा तो बीजा सजीव में पण ते जीवन जीवे छे, एटले के त्यां पण आपणने जोवा मळे छे। क्या तो एना निवास स्थान जागे जो कॉमन था। हवे आपणे जोईए के जे बेक्टेरिया होय छे, बेक्टेरिया में तेना आकारने आधारे तेना केटला प्रकार पाडवामां आवे छे। तो आकारने आधारे तेना मुख्यत्वे चार प्रकार पाडवामां आवे छे, बराबर छे। तो तेमां तेनो पहेलो आकार छे गोळाकार। जो बेक्टेरिया गोळाकार होय तो तेने गोळाणु कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? गोळाणु। એટલે કે આવા ગોળ આકારના નાના નાના તે જોવા મળે છે, બરાબર છે। તો એનો પહેલો પ્રકાર શું છે કે ગોળાકાર, એટલે ગોળાણું કહેવાય છે। ત્યારબાદ તેનો બીજો પ્રકાર આવે છે, જો તે સળિયા આકારના હોય, કેવા આકારના? સળિયા આકારના, તો તેને બેસિલસ કહેવાય છે। શું કહેવાય છે? બેસિલસ। ક્યારે? જ્યારે તે સળિયા આકારના હોય છે। સળિયા આકારના એટલે તમને એક આ જોવા મળશે, બરાબર છે। તો સળિયા આકારના। ત્યારબાદ તેનો ત્રીજો પ્રકાર છે અલ્પવિરામ આકારના। કેવા? અલ્પ વિરામ આકારના। ઓકે, અલ્પ વિરામ આકારના હોય તો વિબ્રિયો કહેવાય છે। શું કહેવાય છે? વિબ્રિયો, અલ્પ વિરામ આકારના, એટલે કંઈક આવા હોય છે। બરાબર છે, અલ્પ વિરામ આકારના ત્રણ પ્રકાર થયા, ગોળાકાર હોય તો ગોળાણું, સળિયા આકારના હોય તો બેસિલસ, અને અલ્પ વિરામ આકારનો હોય તો વિબ્રિયો। ત્યારબાદ ચોથો પ્રકાર છે કુંતલ આકાર। સ્વયંપોષી પણ હોય અને
તેમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરીને તે ખોરાક મેળવે છે. પણ આ કેટલાક બેક્ટેરિયાની વાત હતી, પણ જે મોટા ભાગના બેક્ટેરિયા હોય છે, મોટા ભાગના બેક્ટેરિયા કેવા હોય છે, પરપોષી હોય છે. અને તે અકાર્બનિક પદાર્થો કે જે મૃત દેહ હોય છે, વનસ્પતિના પ્રાણીના જે મૃત દેહ હોય છે, તેના ઉપર તે પોતાના ખોરાક માટે, પોતાના પોષણ માટે આધાર રાખે છે. ઓકે, તો આ બેક્ટેરિયાના કેટલાક સામાન્ય લક્ષણો છે. હવે આપણે આર્કી બેક્ટેરિયા વિશે જોઈશું. તો આર્કી બેક્ટેરિયા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું થોડું ઘણું, તો એના વિશે આપણે જોઈએ. તો પહેલા તો એ કેવા હોય છે, તો જ્યારે આર્કી બેક્ટેરિયાની વાત કરીએ, આર્કી બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના શબ્દો છે, એટલે આ બે લક્ષણો તો ખબર જ હોય. કયા? એક તો તે એક કોષી સજીવ હોય, બરાબર, અને આદિ કોષ કેન્દ્રી છે. કેવા હોય છે? આદિ કોષ કેન્દ્રીય, બરાબર છે. અને તે કોષ કેન્દ્ર પટલવિહીન હોય છે. કેવા હોય છે? કોષ કેન્દ્ર પટલવિહીન. એક કોષી હોય છે, આદિ કોષ કેન્દ્રીય હોય છે, અને કોષ કેન્દ્ર પટલવિહીન હોય છે. ત્યારબાદ આ પણ સૌથી વધારે ધ્યાન રાખજો કે તેની જે કોષ દિવાલ હોય છે, એ કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી નથી, બરાબર. લાસ્ટ લેક્ચરમાં મારી ભૂલ થઈ હતી અહીંયા, પણ શું છે કે કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી નથી, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. હવે તેમાં તેના નિવાસસ્થાન જોઈએ, તો આર્કી બેક્ટેરિયામાં ત્રણ ઉદાહરણ આવે છે, બરાબર. કયા? હેલોફિલસ, પછી થર્મોઆસિડોફિલસ અને મિથેનોસિસ, બરાબર. તો એના નિવાસસ્થાનને આધારે પડે છે. કેવી રીતે? તો જે હેલોફિલસ બેક્ટેરિયા છે, બરાબર, હેલોફિલસ બેક્ટેરિયા એ ક્યાં જોવા મળે છે? તો જે અતિ ક્ષારવાળા વિસ્તાર છે. કેવા? અતિ ક્ષાર વિસ્તાર છે, એ અતિ ક્ષારવાળા વિસ્તારમાં હેલોફિલસ બેક્ટેરિયા જોવા મળે છે, બરાબર. ત્યારબાદ તેનું બીજું ઉદાહરણ જોઈએ, તો થર્મોએસિડોફિલસ. કયા? થર્મોએસિડોફિલસ. થર્મોનો મતલબ થાય તાપમાન, એસિડો એટલે કે એસિડ, અને થર્મોએસિડોફિલસ નામ પરથી એનું નિવાસસ્થાન ખબર પડવું જોઈએ કે જે ગરમ પાણીના જરા હોય છે, અથવા તો કે જે ઊંચા તાપમાનવાળા વિસ્તાર હોય કે ઊંચા તાપમાનવાળો માધ્યમ હોય, તેમાં પણ આ બેક્ટેરિયા જીવંત રહી શકે છે, અથવા તો એસિડમાં પણ તે જીવંત રહી શકે છે, તેના નામ પરથી તેનું નિવાસસ્થાન ખબર પડે, બરાબર. ત્યાર પછી થર્ડ છે મિથેનોસિસ. શું છે? મિથેનોસિસ. મિથેનોજન્સ જે હોય છે તે કાદવવાળી જે જગ્યા હોય, કીચડવાળી જે જગ્યા હોય છે, એવા વિસ્તારમાં બેક્ટેરિયા જોવા મળે છે. હવે જે ગાય ભેંસ જેવા પ્રાણી હોય છે, બરાબર, એ ગાય ભેંસ જે ચારો ચરીને પોતાનું ખોરાક મેળવતા હોય, બરાબર, ચારો ખાતા હોય, એવા જે પ્રાણીઓ હોય છે, એ પ્રાણીઓની જે પાચન નળી હોય છે, એ પાચન નળીમાં મિથેનોજન્સ બેક્ટેરિયા જોવા મળે છે. તો આ બેક્ટેરિયાનું કામ શું છે? એ પ્રાણીઓની પાચન નળીમાં બેક્ટેરિયા હોય છે, અને એ પ્રાણીઓનું જે છાણ હોય છે, એ છાણમાંથી મિથેન વાયુના ઉત્પાદનમાં આ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, બરાબર. એ છાણમાંથી મિથેન વાયુના ઉત્પાદનમાં આ બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. કયા વાયુના ઉત્પાદનમાં? મિથેન વાયુના ઉત્પાદનમાં. ઓકે, તો આ તો આર્કી બેક્ટેરિયા વિશે. ઓકે, તો આર્કી બેક્ટેરિયા વિશે શું જોયું? કે તે એક કોષી હોય છે, આદિ કોષ કેન્દ્રીય હોય, કોષ કેન્દ્ર પટલવિહીન હોય. હવે આ બે વસ્તુ ખબર હોવી જોઈએ, કેમ? કારણ કે તે મોનેરા સૃષ્ટિના સભ્ય છે. ઓકે, અને આપણે જ્યારે આગળ પાંચ વિટેકરની પાંચ સૃષ્ટિઓ વર્ગીકરણ પદ્ધતિ વિશે જોયા હતા, એમાં મોનેરા સૃષ્ટિના જ્યારે લક્ષણ જોયા હતા, એમાં જ આપણે જોયું હતું આ લક્ષણો. એટલે આ બધું કોમન છે કે એક કોષીય છે અને આદિ કોષ કેન્દ્રીય છે. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલવિહીન છે, અને આ તેની કોષ દિવાલે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. ઓકે, અને તેના નિવાસસ્થાન પ્રમાણે ત્રણ ઉદાહરણ છે. હેલોફિલસ બેક્ટેરિયા, કે જે અતિ ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળે છે. ત્યારબાદ થર્મોએસિડોફિલસ બેક્ટેરિયા,
એટલે કે જે ગરમ પાણીના જે જરા હોય છે જે ઊંચા તાપમાનવાળા પ્રદેશ હોય છે વિસ્તાર હોય છે એવામાં પણ તે જીવંત રહી શકે છે ત્યારબાદ મિથેનોજન્સ બેક્ટેરિયા તે શું કરે છે કે જે પ્રાણીઓના છાણ હોય છે તેમાંથી મિથેન વાયુના ઉત્પાદનમાં તે ઉપયોગી છે તો આ તો હતો આર્કી બેક્ટેરિયા વિશે હવે આપણે જોઈએ યુ બેક્ટેરિયા યુ બેક્ટેરિયામાં બે બેક્ટેરિયા વિશે જોવાનું છે એક તો સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ અને બીજું પરપોષી બેક્ટેરિયા હવે યુ બેક્ટેરિયામાં આ બે ભાગ પાડવામાં આવે છે તો સાના આધારે બે ભાગ પાડેલા છે બરાબર જે યુ બેક્ટેરિયા હોય છે એ યુ બેક્ટેરિયામાં તેની સખત કોષ દીવાલ સખત કોષ દીવાલ અને જે ચલની વસાહત ધરાવે છે કોણ યુ બેક્ટેરિયા જે યુ બેક્ટેરિયા છે એ સખત કોષ દીવાલ અને ચલિત કશા ધરાવે છે તેના આધારે તેને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે એક સાયનોબેક્ટેરિયા સાયનોબેક્ટેરિયા એટલે નીલ હરિત લીલ બરાબર છે અને બીજું કયું હોય છે પરપોષી બેક્ટેરિયા તો પહેલા આપણે સાયનોબેક્ટેરિયા વિશે જોઈએ તો જે સાયનોબેક્ટેરિયા હોય છે એ સાયનોબેક્ટેરિયા કેવા હોય તો વનસ્પતિમાં ખબર છે કે જે લીલી વનસ્પતિ હોય છે તે કયું દ્રવ્ય ધરાવે છે તો કે ક્લોરોફિલ એ તો જે સાયનોબેક્ટેરિયા હોય છે એ સાયનોબેક્ટેરિયા પણ શું ધરાવે છે ક્લોરોફિલ એ ધરાવે છે શું ધરાવે છે ક્લોરોફિલ એ ધરાવે છે આ ઉપરાંત તે કેવા છે એકપોષી હોય છે તો અને તેની પોષણ તો કે સ્વયંપોષી હવે સ્વયંપોષીમાં પણ કેવા તો કે પ્રકાશ સંશ્લેષી કેમ કારણ કે તે શું ધરાવે છે ક્લોરોફિલ એ ધરાવે છે બરાબર છે એટલે ક્લોરોફિલ એ ધરાવે છે એકપોષી છે સ્વયંપોષી છે એટલે કે પોષણ જાતે મેળવે છે અને સ્વયંપોષીમાં પણ કેવા છે પ્રકાશ સંશ્લેષી છે આ ઉપરાંત તંતુમય હોય છે અને વસાહતી હોય છે હવે પ્રશ્ન થાય વસાહતી એટલે શું વસાહતી મતલબ કે જ્યારે કોઈ સજીવ હોય કોઈ પણ સજીવ અહીંયા બેક્ટેરિયા રહીએ તો એ બેક્ટેરિયા જ્યારે કોઈ એક સ્થળે જૂથમાં રહે છે ત્યારે એક પ્રકારની વસાહત બનાવે છે બરાબર તો એ નામ મિનિંગમાં શું છે વસાહતી હોય છે તંતુમય હોય છે બરાબર ત્યારબાદ હવે તેના આપણે કાર્યો જોઈએ કાર્ય પહેલાં તેનું નિવાસસ્થાન જોઈ લઈએ તો કે નિવાસસ્થાન એટલે કે કઈ કઈ જગ્યાએ આ સાયનોબેક્ટેરિયા આપણને જોવા મળે છે તો સાયનોબેક્ટેરિયા એ સામાન્ય રીતે મીઠા જળની લીલ હોઈ શકે નીલહરિત લીલ મીઠા જળની કાં તો ખારા જળની લીલ હોઈ શકે બરાબર એટલે કે જલજ લીલ હોય છે અથવા તો સ્થળજ લીલ પણ હોય છે અને જમીન ઉપર પણ તે આપણને જોવા મળે છે આ ઉપરાંત અહીં આપણે કીધું કે તે વસાહતી હોય છે તો એની જે વસાહતો હોય છે એ વસાહતોની આજુબાજુ જિલેટીન નામનું દ્રવ્ય આવેલું હોય છે શું આવેલું હોય છે જિલેટીન નામના દ્રવ્યનું આવરણ આવેલું હોય છે ઓકે અને આ ઉપરાંત તે પરોપજીવી છે તો એ બીજા સજીવો પર પણ આપણને જોવા મળે છે ઓકે તો આ તો જો તેના નિવાસસ્થાન છે તેના કાર્ય કરીએ તો સાયનોબેક્ટેરિયા નામ આવે એટલે એક વસ્તુ યાદ આવી જોઈએ કે સાયનોબેક્ટેરિયાનું કામ શું છે તો કે ભાઈ વાતાવરણનું જે નાઇટ્રોજન છે એ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું બરાબર છે તો સાયનોબેક્ટેરિયાનું કાર્ય શું છે તો નાઇટ્રોજનનું કયો નાઇટ્રોજન વાતાવરણનો જે નાઇટ્રોજન હોય છે એ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે ક્યાં સ્થાપન કરે છે જે વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે એ વિશિષ્ટ પ્રકારના કોષોમાં તે વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે જે હિસ્ટોરેસ નામના જે વિશિષ્ટ પ્રકારના જે કોષો હોય છે એ કોષોમાં તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે બરાબર તેના ઉદાહરણ આપણે લઈએ સાયનોબેક્ટેરિયાના ઉદાહરણ તરીકે લઉં તો એનાબિના અને બીજું શું છે નીલહરિત લીલ સોરી નોસ્ટોક શું છે એનાબિના અને નોસ્ટોક નોસ્ટોકની આકૃતિ તમને કે ચોપડીમાં આવી આપેલી છે
મ્યુસિલેજ નું આવી રીતે સ્તર આવેલું હોય છે, બરાબર? તો આ નોન સ્ટોપ ની આવી આકૃતિ આપેલી છે, ના કેવી પ્રકારની ગીત છે? તંતુમય નીલહરિત ગીત છે. કેવી? તંતુમય નીલહરિત ગીત. હવે જે આ સાયનોબેક્ટેરિયા જે છે એના વિનાને નોન સ્ટોપ કે શું કરે છે? તો તે જે અકાર્બનિક પદાર્થો હોય છે, અકાર્બનિક પદાર્થો એટલે કયા કયા? તો કે નાઇટ્રેટ, નાઇટ્રાઇડ અને અમોનિયા, બરાબર? જે નાઇટ્રેટ, નાઇટ્રાઇડ અને અમોનિયા જેવા જે અકાર્બનિક પદાર્થો હોય છે, એ અકાર્બનિક પદાર્થોનું તે શું કરે છે? ઓક્સિડેશન કરે છે, અને ઓક્સિડેશન કરીને એમાંથી જે ઉર્જા મુક્ત થાય છે, એ ઉર્જામાંથી તે એટીપી બનાવે છે, એડિનો ડ્રાયફોસ્ફેટ, બરાબર છે? તે ઓક્સિડેશન કરવાથી તેમાંથી જે શક્તિ મુક્ત થાય છે, તેમાંથી તે એટીપી બનાવે છે, બરાબર? હવે આનું કાર્ય શું? તો આ તો સાયનોબેક્ટેરિયા વિશે. હવે જોઈએ પરપોષી બેક્ટેરિયા. તો જે પરપોષી બેક્ટેરિયા હોય છે, એ પરપોષી બેક્ટેરિયા એ મુખ્યત્વે કેવા છે? મહત્વના વિઘટકો હોય છે. વિઘટકો એટલે કે જે મૃત દેહ હોય છે, જે વનસ્પતિના જે કચરો હોય છે, એનો જે વિઘટન કરે છે, વિઘટકો મહત્વના વિઘટકો હોય છે, બરાબર? આપણે તેનું કાર્ય જોઈએ. તેનું કાર્ય શું આવશે? તો તે દૂધમાંથી દહીં બનાવવા માટે ઉપયોગમાં થાય છે. આ ઉપરાંત જે પ્રતિજૈવિક દ્રવ્યો હોય છે, બરાબર, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે, બરાબર? અને એનું સૌથી મહત્વનું કાર્ય કે જે સિંધી કુળની વનસ્પતિ છે, એ સિંધી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. શું કરે છે? સિંધી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે તેનો ઉપયોગ થાય છે, બરાબર? તો એના કાર્ય છે. આ ઉપરાંત તે મનુષ્યમાં, પ્રાણીમાં, પાકમાં એ બધા માટે રોગકારક છે. કેવી રીતે? તો કેટલાક રોગો જે હોય છે તે બેક્ટેરિયાથી થાય છે. ધારો કે કોલેરા, જે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા હોય છે તેનાથી થાય છે. આ ઉપરાંત ટાઇફોઇડ, બરાબર, સાયમોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. ત્યારબાદ ધનુ, લીંબુના ચાઠા. હવે લીંબુના ચાઠા એટલે તમને ખ્યાલ હશે કે તમે લીંબુ જો ત્યારે અમુક વાર એ લીંબુ પર કથ્થઈ કલરના કે કાળા કલરના ડાઘા પડેલા દેખાય છે, બરાબર? તો એ લીંબુના ચાઠા આવા કેટલાક રોગો માટે તે જવાબદાર હોય છે. તેની પ્રજનન પદ્ધતિ જોઈએ આપણે પરપોષી બેક્ટેરિયાની. તો મુખ્યત્વે તે અલિંગી પ્રજનન પદ્ધતિ મુખ્યત્વે બે પ્રકારની હોય, એક અલિંગી અને લિંગી પ્રજનન પદ્ધતિ. તો તે લિંગી પ્રજનન કરીને નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે અને તેમાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપ લે કરે છે, બરાબર? અને અલિંગી પ્રજનનમાં જોઈએ તો અલિંગી પ્રજનનમાં તે કાં તો બીજાણુ ઉત્પન્ન કરે છે અને બીજાણુ દ્વારા, બરાબર, તો બેક્ટેરિયા હોય તેની અંદર આધારના બીજાણુ ઉત્પન્ન કરે અને ત્યારબાદ આ બીજાણુ એ બેક્ટેરિયાના દેહમાંથી બહાર નીકળે છે અને ત્યારબાદ તેમાંથી એક નવા બેક્ટેરિયા તરીકે તે વિકાસ પામે છે. તો આવી રીતે બીજાણુ નિર્માણ દ્વારા, ત્યારબાદ એક ભાજનની પદ્ધતિ દ્વારા પણ વૃદ્ધિ પામે છે. ભાજન, ભાજનનો સિમ્પલ અર્થ થાય કે બે ભાગ પડ્યા, બરાબર? ભાજનનો સિમ્પલ મતલબ શું થાય છે કે બે ભાગ પડ્યા, એટલે ભાજનની પ્રક્રિયા દ્વારા પણ તે પ્રજનનની પદ્ધતિ કરે છે. હવે એમાં એક સૌથી મહત્વની વસ્તુ આપણે જોવાની છે, માઇક્રોપ્લાઝ્મા. શું જોવાનું છે? માઇક્રોપ્લાઝ્મા. માઇક્રોપ્લાઝ્મા જે છે, આ માઇક્રોપ્લાઝ્માને પીપીએલઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીપીએલઓ જેનો ફૂલ ફોર્મ તમારી બુકમાં નથી આપેલું, જેનો ફૂલ ફોર્મ થશે પ્લુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ, બરાબર, પ્લુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ. તો માઇક્રોપ્લાઝ્મા છે એકદમ નાનામાં નાના જીવંત સજીવો છે, એક કોષી હોય છે અને નાના એટલે કેટલા નાના કે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી. અને તેની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેઓ ઓક્સિજન વગર તે જીવી શકે છે, ઓક્સિજન વગર પણ તે
पॉजिटिव बैक्टेरिया। अब खास ध्यान रखो कि जो पाइरोगेट है ते ग्राम नेगेटिव बैक्टेरिया है और फर्मीगुड है ते ग्राम पॉजिटिव बैक्टेरिया है। એમાં જે સ્પાઇરોગેટ છે તે સિફિલસ અને લાઇમેટ બરાબર સિફિલસ અને લાઇમેટ નામના રોગ માટે જવાબદાર છે। તો આ રીતે તેના બે ઉદાહરણો છે બરાબર। તો અહીંયા મોનેરા સૃષ્ટિ વિશે પૂરું થાય છે। આઈ હોપ સો તમને મોનેરા સૃષ્ટિમાં ખબર પડી હશે। થેન્ક યુ।